આજે બારમી માર્ચ દાંડી યાત્રા સ્મૃતિ દિન સ્વાતંત્ર્ય સંગ્રામની ગૌરવપૂર્ણ ગાથા દાંડીકૂચની ઐતિહાસિક લડતનું આગવું મહત્વ અને યશસ્વી સ્થાન છે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વ હેઠળ લડાયેલી અનેક સ્વાતંત્ર્ય લડતો પૈકીની એક અતિભવ્ય લડત ઓગણીસો ત્રીસની દાંડીકુચ પદયાત્રા હતી મીઠાના કરની સામે શરૂ કરાયેલી આ લડત પાછળ ભારતની સમગ્ર પ્રજાએ તેનું હીર અને ખમીર ન્યોછાવર કર્યું હતું મીઠાના સત્યાગ્રહ માટે વિશ્વમાં ખ્યાતિ પામેલી આ અહિંસક લડતમાં ભાગ લઈ રહેલી પ્રજાનું ખમીરવંતુ સત્વ કે મીઠું પ્રગટ થયું હતું બ્રિટિશ સલ્તનતમાં જુલ મી શાસન હચમચાવી નાખનારો અને અત્યંત પડકારરૂપ સિદ્ધ થયેલ આ લડતે તો ભારત સહિત સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું દાંડીકૂચના આયોજક અને પ્રણેતા પૂજ્ય ગાંધીજીએ તો દાંડીકુચને પવિત્ર યાત્રા તરીકે ઓળખાવી હતી પરંતુ સ્વરાજની લડતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થયેલી આ લડત બ્રિટિશ શાસન માટે અંતિમ ક્રાંતિકારી સંગ્રામના પ્રારંભ સમી પુરવાર થઈ હતી ભારતના આઝાદીનો ઇતિહાસ ઘણી ગૌરવપૂર્ણ સત્યાગ્રહની કથાઓથી સમૃદ્ધ છે ભારતના આઝાદી જંગમાં ગુજરાતનો ફાળો અમૂલ્ય રહ્યો છે તેમાં દાંડીકૂચ તો સ્વરાજ યાત્રાના પ્રતિક સમી બની રહી હતી અજોડ અને અભૂતપૂર્વ ઐતિહાસિક દાંડીકૂચ અહિંસક ધર્મયુદ્ધનો એક જ્વલંત સીમા સ્તંભ છે બ્રિટિશ સલ્તનત સામે સત્ય અને અહિંસાના સિદ્ધાંત પર મંડાયેલી સત્યાગ્રહની લડતોના મેરૂપ દાંડીકૂચ તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌનું ધ્યાન ખેંચનારી બની રહી હતી મીઠાના કરની સામે શરૂ કરેલી આ સ્વરાજ્યની લડત પાછળ ભારતની સમગ્ર પ્રજા હતી તેમાં પ્રજાના દિલનો પડઘો સંભળાતો હતો ભારતની આઝાદીના લડતોના ઇતિહાસમાં ઓગણીસો ત્રીસનું મહાત્માજીનું દાંડીકુચનું વર્ષ એક સીમાચિહ્ન સમૂહ છે તે પહેલા સ્વરાજ્ય પ્રાપ્તિ માટેની લડતો થઈ પરંતુ દેશનું હીર પ્રગટ કરે અને બ્રિટિશ સરકારના મૂળિયા હચમચાવી નાખે તેવી લડતો મીઠા સત્યાગ્રહની જ થઈ તે માટે ગાંધીજીએ બારમી માર્ચે ઓગણીસો ત્રીસે પોતાના એક્યાસી સાથીઓ સાથે સાબરમતી આશ્રમમાંથી જૂના સુરત જિલ્લાના જલાલપુર તાલુકામાં દરિયા કિનારે આવેલ દાંડી ગામ સુધી પગપાળા બસો પિસ્તાલીસ માઇલનો પ્રવાસ કર્યો અને તેમાં દરિયાકાંઠેથી કુદરતી સરકારના કાયદાનો ભંગ કર્યો અને તે પછી ધરાસણાનું જે અપૂર્વ અહિંસક આંદોલન થયું તેનો આપણા દેશનો ઇતિહાસમાં જોટો જળવો મુશ્કેલ છે આજે આ વાતને ઘણા વર્ષો વીત્યા છતાં તેમાં ભાગ લેનાર અને લડતને નજરે જોનારની યાદમાં તેના ભવ્ય સ્મરણો જળાઈ ગયેલા છે મુઠ્ઠી મીઠું ઉઠાવીને એક પ્રબળ સત્તા ને ડગમગાવવાની વાત તે જમાનાના શાણા ગણાતા લોકોને હાસ્યાસ્પદ લાગતી હતી ત્યારે દાંડી કૂચે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ભારે હલચલ મચાવી દીધી હતી પ્રજામાં અનેરું ચેતન પ્રગટ્યું હતું અને સરકારના ગાત્રો શિથિલ થઈ ગયા હતા મીઠાના આગરો પર હલ્લો લઈ જવાની યોજના વિચારવામાં આવી તે માટે એક સત્યાગ્રહ કાઉન્સિલની પણ રચના કરવામાં આવી વાઇસ રોઈને ગાંધીજી આખરી નામું મોકલે તેનો જવાબ ન મળે તો માર્ચમાં લડત આપવાનો નિર્ણય લેવાયો બીજા દિવસે અમદાવાદની સાબરમતીના રેતીના પટમાં સરદાર રાજાજી ડોક્ટર સત્યપાલ રાજેન્દ્ર પ્રસાદ સરદાર શાર્દુલસિંહ ડોક્ટર પટ્ટાભી સીતારામૈયા ડોક્ટર ચોઇતાન ગીદવાણી જવાહરલાલ કોંડા વેંકટપૈયા ગંગાધરરાવ દેશપાંડે જેવા સમર્થ અગ્રણીઓના પ્રેરક ભાષણો થયા અને એ રીતે લડતનો ઝંડો ફરકાવાયો ગાંધીજીએ વાઇસરોયને મોકલવાનું આખરી નામું ઘડવા માંડ્યું તો બીજી બાજુ મીઠાના અગરોની તપાસ કરવા માણસો મોકલવામાં આવ્યા એક્યાસી આશ્રમવાસીઓએ લડતમાં જોડાવા નામ નોંધાવ્યા દેશના અનેક પ્રાંતોમાંથી લડતમાં જોડાવાને માટે લોકોએ ગાંધીજીને પત્રો લખ્યા મારો જન્મ બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરવા માટે થયો છે હું કાગડાને મોતે મરીશ કૂતરાને મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી દાંડીકૂચ પહેલા ગાંધીજી આ પ્રતિજ્ઞા લઈ ચૂક્યા હતા મીઠાનીએ ચપટી ભરતા યુગ પુરુષે વાણી ઉચ્ચારી હતી કે બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લુણો લગાડું છું નવસારી જિલ્લાનું નાનકડું ગામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહને કારણે વિશ્વભરમાં જાણીતું છે હવે અહીં દાંડી રાષ્ટ્રીય નામક સત્યાગ્રહ સ્મારક તૈયાર છે દાંડી યાત્રા યાત્રાદિને આવા લડવૈયા રાષ્ટ્રપિતા ગાંધીજીને કોટી કોટી વંદન